સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છ પદનો અમૃત પત્ર રોચક ઇતિહાસ અને ગૂઢ અલૌકિક આત્મવિચારધારા સવંત ઓગણીસો ઓગણપચાસનું ચાતુર્માસ મુંબઈ ક્ષેત્રે કરી મુનિઓ સુરત તરફ વિહાર કરે છે સંવંત ઓગણીસો પચાસ અને સવંત ઓગણીસો એકાવનના ચાતુર્માસ સુરત મુકામે નક્કી થયા હતા શ્રી લલ્લુજી મુનિને એટલે પ્રભુ શ્રીજીને દસ બાર માસથી તાવ આવતો હતો આ જ આરસામાં સુરતના એક લલ્લુભાઈ ઝવેરીને પણ આ જ પ્રકારની દસ બાર માસની માંદગી રહી હતી અને તેમાં જ તેઓનો દેહ છૂટી ગયેલ દવાખાસ હતી પણ નહીં અને અવધૂત યોગી એવા પ્રભુશ્રીજીને બહુ દવા લેવાની ચીવટ પણ નહીં કામ એક આત્માર્થનું પણ મુનિશ્રીને લાગ્યું કે વખતે દેહ છૂટે પણ ખરો દેહ છૂટે તો વાંધો નહીં પણ મનખો સફળ થાય તો નહીં તો ફરી મહેનત તો ઊભીને ઊભી તેઓએ પરમકુમાને લખ્યું કે સંકિત વિના દેહ છૂટશે તો તો બહુ વૃથા જશે આંખમાંથી ટપકતા આંસુ સાથે પત્ર લખે છે અશ્રુથી રેળાયેલ અક્ષરવાળા પત્ર માટે સમકિતની આજીજીપૂર્વક માગણી કરતો પત્ર પરમકુપાલદેવને મુંબઈ ક્ષેત્રે પરમ પરમકુમલદેવ તો અંતરિયામી અને આંસુથી રેળાયેલ અક્ષરવાળા પત્રના જવાબરૂપે પરમકુપાલદેવે આનંદ કૃપા કરી આ છ પદનો પત્ર વચનામુ ચારસો ત્રાણું લખી મોકલ્યો આ પત્ર ઉપાશ્રીય શ્રી લલુજી મહારાજથી જાહેરમાં તો વંચાય નહીં લોકો વિક્ષેપ કરે હાય હાય મુંબઈના ઝવેરી ગૃહસ્થનો પત્ર મુનિ પર આવ્યો આત્મા સિવાય ક્યાં આમાં કંઈ વાત હતી પણ મત્સર ભાવ ઓક સંજ્ઞા સંપ્રદાય કદાગ્રહ અને મત વગેરે કારણો જીવને અધ્યાત્મમાં આગળ તો વધવા ન આપે પાછો પાડે અને જ્ઞાની અને જ્ઞાનીની વાણી ઓળખવામાં અંતરાય બને અને જ્ઞાનને આવરણો કરે સરળ સ્વભાવી મુની તો તેથી જંગલમાં એકલા એકાંત સ્થળે જઈ પત્ર ખોલી વિનયપૂર્વક ત્રણ નમસ્કાર કરી વાંચતા જાય અને રસના ઘૂંટડા પીતા જાય મારા ભગવાને મને યાદ કર્યો ખરો સંભાળ લીધી અને આ ભવરોગની ઔષધિ મોકલી તે આરોગવા લાગ્યા પરમ પરમપાવદેવ અનંત કરુણા કરી સ્વયં સુરત પધાર્યા અને આ પત્ર પૂજ્ય પ્રભુસિંહજીને સમજાવ્યું પ્રભુસિંહજીને અહીંયા ટાઢક વળી પરમગપાલદેવ મુખપટ કરવાની પણ આજ્ઞા કરી અને વારંવાર તે પત્ર વિચારવા ભલામણ કરી બહુભ્રમણથી છૂટવાનું આ અપૂર્વ સાધન મળ્યું તે શ્રીજી તો રોજ તેમાં જ ઓતપ્રોત થઈ ગયા પત્ર જેમ બને તેમ જલ્દી મુખપટ કરી લીધો આજ્ઞા મળી કે આજ્ઞા ઉઠાવવાનો ઉત્સાહ આ જ આજ્ઞા રૂચિ સમયકત્વ જ્ઞાનીને હાથે મળેલ કોઈ પણ આજ્ઞા છેક મોક્ષે પહોંચાડે એવું શાસ્ત્રમાં વિધાન છે પ્રભુસિંહજીને તો એનો અહેસાસ વર્તતો હતો પત્રમાં પરમુ લખે છે તમારા દર્શન તુલ્ય પત્ર છ પદની દેશના મુખપાટ કરી છે દેશના શબ્દપ્રયોગ જ શ્રદ્ધાની સાબિતી છે સતનો ભણકાર છે દેશના દિવ્ય દિવ્યધની ભાખ્યું એ શબ્દપ્રયોગ કેવળી તીર્થંકર કે ભગવાનની વાણી માટે વપરાય છે પછી તો પોતાના છેલ્લા વર્ષોમાં પૂજ્ય પ્રભુસિંહજીએ આ પત્ર વિશે અનુભવવાણી પ્રકાશતા કહેતા કે આ પત્રથી અમારી વિપરીત માન્યતાઓ દૂર થઈ અમને ન રહેવા દીધા ઢુંડિયામાં એટલે કે સ્થાનકવાસી સંપ્રદાયમાં ન રાખ્યા તપ્પામાં ન પેશવા દીધા વેદાંતમાં કે ન પેશવા દીધા કોઈ મત મતાંતરમાં હિન્દુ વૈષ્ણવ વાણિયા કે બ્રાહ્મણ કંઈ નહીં માત્ર એક આત્મા ઉપર લાવીને રાખી દીધા વળી કહેતા કે આ પત્ર ચમત્કારિક છે સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો અદ્ભુત પત્ર છે મુખપાટે કરી વારંવાર વિચારવા યોગ્ય છે તેમ પણ તેઓ કહેતા પરમ દેવે સ્વયં આ છ પદને મહાપ્રવચન તરીકે તદ્દન શરૂઆતમાં જ વચનામૃત એકસો ત્રીસમાં વર્ણવ્યા છે વળી આ પત્ર લખાયા બાદ એક વર્ષે વચનામૃત પાંચસો સિત્તેરમાં પણ આ અંગે ઉલ્લેખ છે અંગત નોંધમાં આભ્યંતર પ્રણામ અવલોકન હાથ નોંધ પહેલીની બીજી નોંધ અને ચોત્રીસમી નોંધમાં પણ આ છ પદનો સ્પષ્ટ ઉલ્લેખ છે વચનામૃતમાં એકંદરે પંદરેક સ્થળે આ છ પદનો ઉલ્લેખ છે છ પદનો પત્ર આત્મપ્રવાદ કે ગંઢરવાદનો ચૌદ પૂર્વનો સાર છે આત્મા છે તે પ્રતિમાં આવ્યું કે અધ્યાત્મ હાંસલ થયું કેમ કે બધા શાસ્ત્રોનો અને બધી ધર્મકર્ણીનો મૂળ લક્ષ્ય તો હું શરીર નહીં પણ આત્મા છું આ થવા સારું છે અને તે ન સમજાયું એટલે તો દ્વારા દશાંગી રચવી પડી છ પદનો વિસ્તાર એ આત્મસિદ્ધિ શાસ્ત્ર અને આત્મસિદ્ધિને સંક્ષેપમાં કહેવી હોય તો આ છ પદનો પત્ર ઉત્કૃષ્ટ શૈવપશમના ધારક અને પાંચ પાંચ ભાષાઓ પર કાબૂ ધરાવનાર જૈન અને જૈનેતર શાસ્ત્રોના ગહન અભ્યાસી એવા પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા લાખો રૂપિયા ખર્ચીને ભક્તજનો દેરાસરની રચના કરે છે તેના કરતાં કરોડ ગણી કિંમતી આ છ પદની રચના છે છ પદનો પત્ર અમૃતવાણી છે આ તો લબ્ધી વાક્ય જેવો છે બિંદુમાં સિંધુ ગાગરમાં સાગર છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા છ માસ સુધી ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય સંકિતનું કારણ છે અનંત કાળમાં જે નથી મળ્યું નહોતું મળ્યું અને તેથી ભ્રમણ ચાલુ જ રહેલા તે મટવા આ અમોક સાધન છે આ કંઈ તીર્થંકરની વાણી છે ગણધરની વાણી છે કહેતા આમાં બધું છે ગુજરાતીમાં છે અને અર્ધમાગદીમાં નથી એમ ન કરવું એમ પણ તેઓ કહેતા ઓહોમાં એટલે સામાન્ય એમાં ન કાઢી નાખવા જણાવતા આ તો તીર્થંકરના હૃદયની વાત છે આત્માને લૂછાઈને નીકળેલ અમૃતવાણી છે આ વચન આગમત છે જીના ગમત છે રાગ દ્વેષ અને અજ્ઞાન પ્રગટ પણ પ્રગટલેખપણે છે માટે સેવનીય છે એમ પરમ કુવે સ્વયં પ્રકાશ્યું છે અતિશીયુક્ત વાણી છે એકવાર રસ ચાખે સુગંધ માણે પછી ખબર પડે પણ ઉપમિતિ બહુ પ્રપંચ કથા માહેના નિષ્પુણ્યક દ્રમકની જેમ એ હજુ જૂનું કદંત છોડવા તૈયાર જ નથી તો નહીં તો માલતી ફૂલે મોહિયો કિમ બેસે હો બાવલતરું ભૃંગ કે મુજ ન ગમે બીજાનો સંગ કે રાજ જીણન છું પ્રીતળી પ્રભુસિંજી કહેતા જૂનું મૂક્યા વિના છૂટકો નથી પૂજ્ય મગન બાપા ભક્તિ સત્સંગમાં વારંવાર કહેતા કે માટી ખોદતા કુંભારના છોકરાને રત્ન મળ્યું ચળકતો પથરો સમજી ચિથરે બાંધી ગધડાના નાના બચ્ચાને ગળે બાંધ્યું હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ